જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પ્રેગ્નન્ટ પત્ની સાથે મધ્યપ્રદેશના લોકડાઉનમાં ફસાયેલા કેશોદના પ્રજાપતિ પરિવારની કહાની પર કરી એક નજર. છેલ્લા 4 મહિનાથી મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના ગામડામાં કેશોદના વિજય પ્રજાપતિ જોબ કરતા હતા. તેમના પત્ની ગર્ભવતી છે, 7મો મહિનો ચાલે છે. આ પરિવારને વતન કેશોદ આવવું જરૂરી હતું. નાના પગારમાં નોકરી કરતા વિજયભાઈ રાઠોડ માટે ગુજરાત અને મધ્યપ્રદેશ સત્તાવાળાઓની મંજૂરી લેવી અને ટેક્સી કરી કેશોદ પહોંચવું મુશ્કેલ હતું. નમસ્કાર, હાલ અત્યારે ગુજરાતમાં છું, પણ જ્યારે જતો સમયે મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના પાનપુરના ગામમાં રહેતો, ત્યાં જોબ કરતો હતો, ત્યાં સુપરવાઇઝરની જોબ ઉપર હતો. જ્યારે આ લોકડાઉન થયું, લોકડાઉન જે 21 દિવસ પૂરા થયા ત્યારે મેં માનનીય શ્રી શિક્ષણમંત્રી સાહેબને ફોન કરેલો. મારી પાસે નંબર આવેલો એટલે મેં સાહેબને ફોન કરેલો. સાહેબને મારી આખી આખી વિગત કે જે મારી વાઈફ પ્રેગ્નન્ટ હતા, 7મો મહિનો એડ હતો, એટલે મેં એને રજૂઆત કરેલી કે સાહેબ મારે ગુજરાત આવવું છે ને મારે આ રીતે તકલીફ છે. તો સાહેબે કીધું કાંઈ વાંધો નહીં, તમને અમે પહોંચાડવાની પૂરેપૂરી મદદ કરશું. ત્યારે માનનીય શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે અમારા માટીકામ કલાકાર બોર્ડના ડિરેક્ટર શ્રી મુકેશભાઈ પ્રજાપતિને વાત કરેલી બધી, અને મુકેશભાઈ પ્રજાપતિ અને શિક્ષણમંત્રી સાહેબે સાથે એકસાથે મળી અને મને ત્યાંથી ગાડીનું ટેક્સી બાંધવી આપેલી, અને જિલ્લા કલેક્ટર શ્રી છિંદવાડા જિલ્લા કલેક્ટર શ્રી અને જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રીને બધાને જાણ કરી મધ્યપ્રદેશથી ગુજરાત આવવા માટેની પરવાનગી લઈ આપેલી અને ગાડીની વ્યવસ્થા કરી આપેલી અને અમને ઘરે સહી સલામત પહોંચાડેલા. એ બધે હું હાલ અત્યારે હાલ ગુજરાતના આપણે જૂનાગઢ જિલ્લાના કેશોદ ગામે હું મારા ઘરે આરામથી પહોંચી ગયેલ છું. એ બદલ હું શ્રી માનનીય શ્રી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ તથા માટીકામ કલાકાર બોર્ડના ડિરેક્ટર શ્રી મુકેશભાઈ પ્રજાપતિ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા પરિવાર વતી પણ આભાર માનું છું. આવા કપરા સમયમાં વિજયભાઈ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો નંબર મેળવી પોતાની મુશ્કેલી વર્ણવે છે. શિક્ષણ મંત્રી સુધી આ વાત પહોંચતા તેમના કાર્યાલયને વિજયભાઈ માટે જરૂરી વ્યવસ્થા કરવા જણાવ્યું. વિજયભાઈના જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ વોટ્સઅપ પર મેળવી છિંદવાડા કલેક્ટરને ટેકનોલોજીના માધ્યમથી પહોંચાડ્યા. મારું નામ છે મયુરી વિજય રાઠોડ. અમે છિંદવાડા જિલ્લા પાંડુરના ગામથી આવેલા હતા અને મારે મને હું પ્રેગ્નન્ટ હતી. હું આવી રીતના મને તબિયત સરખી રહેતી નહોતી એટલે મેં શિક્ષણ મંત્રી સાહેબને મારા હસબન્ડને કોલ કરેલો હતો કે અમને હું પ્રેગ્નન્ટ છું, મને કંઈ સરખું તબિયત રહેતી નહોતી. મારા સાસુ અહીંયા કેશોદ અહીંયા ગુજરાતમાં એકલા હતા મારા સાસુ, એટલે મારી તબિયત સરખી રહેતી નહોતી. એટલે એણે મને એમ કીધું કે તમે કાંઈ અહીંયા આવતા રહ્યો. પછી મારા હસબન્ડે મેં શિક્ષણ મંત્રી સાહેબને ફોન કર્યો અને એને એમ કીધું કે વાંધો નહીં, અમે તમારી સહાયતા કરીશું અને તમે ગુજરાત જઈ શકો છો. એ કે અમે શિક્ષણ મંત્રી સાહેબ અમને અમારી હેલ્પ કરી અને હું આવી રીતના હતું, પ્રેગ્નન્ટ હતી એટલે અમે અહીંયા પહોંચી ગયા. એ બદલે અમે શિક્ષણ મંત્રી સાહેબનો આભાર માનીએ છીએ. શિક્ષણ મંત્રીની સંવેદનશીલતા આટલાથી અટકતી નથી. તેમણે બરોડાના મુકેશભાઈ પ્રજાપતિ કે જેઓ માટીકામ કલાકારી બોર્ડના ડાયરેક્ટર છે તેમના સુધી વાત પહોંચાડી વિજયભાઈના પરિવાર માટે તમામ વ્યવસ્થા થાય તેની તકેદારી લીધી હતી. શિક્ષણ મંત્રી શ્રી ચુડાસમા અને મુકેશભાઈ પ્રજાપતિના સંકલન બાદ વડોદરાથી છિંદવાડા ગાડી મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી. વડોદરા કલેક્ટર પાસેથી જરૂરી મંજૂરી મેળવવા ઉપરાંત ગાડી છિંદવાડા સુધી પહોંચી ત્યાંથી આ પરિવાર કેશોદ પહોંચ્યું. ત્યાં સુધી શિક્ષણ મંત્રી શ્રી વિજયભાઈ સાથે સંપર્કમાં રહ્યા હતા. આ પરિવાર જ્યારે કેશોદ પોતાના વતને પહોંચ્યો તેમણે કેશોદમાં આરોગ્ય સત્તાવાળાઓને અને પોલીસને બહારથી આવ્યા હોવાની જાણકારી આપી ક્વોરન્ટાઇન થાય ત્યાં સુધી શિક્ષણ મંત્રીએ વિજયભાઈના પરિવારની કાળજી લીધી હતી. કેશોદ ઘરે પહોંચ્યા બાદ નિરાંતનો શ્વાસ લઈ વિજયભાઈએ કહ્યું કે દીકરા અને દીકરીની જેમ મારા પરિવારની શિક્ષણ મંત્રીએ કાળજી લીધી એ મારો પરિવાર ક્યારેય નહીં ભૂલે.